હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડિયોઝ અપલોડ કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું ધોરણ નવના ગણિત વિષયનું ચેપ્ટર નંબર છ જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ તો આ છે આ ચેપ્ટરનો પાર્ટ નંબર ટ્વેન્ટી થ્રી આ પાર્ટની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર છ આ ઉપરાંત આગળના એકથી બાવીસ પાર્ટમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી આ ઉપરાંત ઉદાહરણ નંબર એકથી આઠ જોઈ લીધા આ ઉપરાંત સ્વાધ્યાય છ પોઈન્ટ એક અને સ્વાધ્યાય છ પોઈન્ટ બે આખા જોઈ લીધા આ ઉપરાંત સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણના દાખલા નંબર એકથી પાંચ જોઈ લીધેલા છે તો હજી સુધી જો તમે એકથી બાવીસ પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ચેક કરી શકો છો આ ઉપરાંત ગણિત વિષયના ચેપ્ટર નંબર બે બહુપદી અને ચેપ્ટર નંબર ત્રણ યામ આ ચેપ્ટરના દરેકે દરેક દાખલા તથા ઉદાહરણના સોલ્યુશન પણ પણ આપણે જોઈ લીધેલા છે તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે પણ તમે ચેક કરી શકો છો તો ચાલો જોઈએ આ વિડીયો તો અહીંયા સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણના દાખલા નંબર છ ની રકમ આપેલી છે કે આકૃતિ છ પોઈન્ટ ચુમ્માલીસમાં ત્રિકોણ પી ક્યુ આર ની બાજુ ક્યુ ને એસ સુધી લંબાવેલ છે તો અહીંયા જુઓ આપણને ત્રિકોણ પી ક્યુ આર આપેલ છે આ ત્રિકોણ તેની આ જે ક્યુ બાજુ છે તેને આવી રીતે આમ એસ સુધી લંબાવેલ છે આ બિંદુ સુધી ત્યારબાદ શું કહ્યું છે કે જો ખૂણો પી ક્યુ અને ખૂણો પી આર ના દ્વિભાજક બિંદુ ટી પર મળે તો અહીંયા શેની વાત કરેલી છે દ્વિભાજકની તો કયા કયા ખૂણાના દ્વિભાજક તો ખૂણો પી ક્યુ અને પી એસ તો આ પી ક્યુ તો તેનો દ્વિભાજક કોણ છે અહીંયા ક્યુ તો દ્વિભાજક એટલે શું તો મતલબ કે આ જે ક્યુ ખૂણો છે તેનું સમાન ભાગમાં વિભાજન કરે છે આ રેખાખંડ ક્યુ બરાબર

અને તેમાં કહ્યું છે કે આ જે ક્યુ આર બાજુ છે તેને આવી રીતે એસ સુધી લંબાવેલ છે આ બાજુ બરાબર તો આપણે પ્રસ્તાવનાનો જે વિડીયો હતો તેમાં એક કન્સેપ્ટ જોયેલો હતો કે આ જે ખૂણો હોય આ જે બહારનો ખૂણો જે બાજુ લંબાવેલી હોય તે બહારનો જે ખૂણો હોય તે આ જે ત્રિકોણના અંદરના સામેના ખૂણા છે તેના સરવાળા બરાબર હોય છે તો અહીંયા જે આ ખૂણો આર છે ખૂણો આર બહારની બાજુ છે તે તે કેટલો મળે તો કે આ જે ખૂણો પી છે તે અને અંદરનો ખૂણો જે ક્યુ છે તેના સરવાળા બરાબર મળે તો આ ખૂણાને શું કહેવાય બહિષ્કોણ કહેવાય શું કહેવાય બહિષ્કોણ તો આપણે અહીંયા આ વસ્તુ છે તે લખવાની ત્રિકોણ પી ક્યુઆર માં ત્રિકોણ પી માં શું થાશે ખૂણો પીઆર એસ તો શું લખવાનું ખૂણો પીઆર એસ બરાબર શું થાશે ખૂણો અહીંયા જે પી લખવાનો છે એટલે કે ક્યુપીઆર અથવા આરપી ક્યુ લખો તો પણ ચાલે તો લખીએ ખૂણો આરપી ક્યુ વત્તા અહીંયા આ ક્યુ ખૂણા માટે લખીએ હવે તો પી ક્યુ શું થશે ખૂણો પી ક્યુ તો આપણે શું કર્યું કે ખૂણો આર બરાબર ખૂણો પી અને ખૂણા ક્યુ નો સરવાળો લખ્યું બરાબર તો હવે આપણે સાબિત કરવામાં એક અહીંયા ખૂણો છે અને વચ્ચે ટી ખૂણો છે આ બે ખૂણાના સાબિત કરવાના છે બરાબર તો આપણે પહેલાં જે પી વાળો ખૂણો છે તેને કરતા બનાવીએ તો અહીંયા આ જે પદ છે તેને આપણે કરતા બનાવીએ તો આ જે વસ્તુ છે ખૂણો પી ક્યુ તેને સામેની સાઈડ મોકલી દઈએ તો કઈ રીતે મળે આપણને ખૂણો આર પી ક્યુ બરાબર ખૂણો પી આર એસ માઇનસ ખૂણો પી ક્યુ આર આ પદ આ બાજુ પ્લસ છે તો સામેની સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો આપણને આ મળ્યું સમીકરણ નંબર એક તો હવે આપણે આ જે કન્સેપ્ટ છે તેનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે તો અહીંયા આપણે કારણ દર્શાવવાનું કે કારણ શું છે બહિષ્કોણ તો આપણું કારણ થશે અહીંયા બહિષ્કોણ આ કારણ આપણે અહીંયા દર્શાવવું પડે બરાબર હવે આપણને જે બીજો ત્રિકોણ આપેલો છે ત્રિકોણ ક્યુ

આર ટી ક્યુ શું આવશે અહીંયા ખૂણો આર ટી ક્યુ આ ખૂણા માટે શું થશે બહિષ્કોણ હવે આ આપણે બહિષ્કોણ કયા ત્રિકોણ માટે મેળવીએ છીએ તો ત્રિકોણ ટી માટે તો અહીંયા લખવાનું કે પેલા ત્રિકોણ ટી ક્યુ માં તો હવે આપણે આમાં પી ને કરતા બનાવેલો હતો પીને બરાબર હવે આપણે આમાંથી ટીને કરતા બનાવશી તો આપણને ટી ખૂણો ક્યાં આપેલો છે આ તો આ પદને આપણે કરતા બનાવીએ તો આ પદને કરતા બનાવીએ તો આ પદને આપણે સામેની સાઈડ મોકલીએ તો કઈ રીતે મળે તો કે ખૂણો આર ટી ક્યુ બરાબર શું થશે ખૂણો ટી આર એસ માઇનસ આ પદ સામેની સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો અહીંયા શું મળે ટી ક્યુ આર તો આ આપણને મળ્યું સમીકરણ નંબર બે હવે જુઓ અહીંયા આપણને આપેલું છે કે ખૂણો પી ક્યુ આર છે તેનો દ્વિભાજક ક્યુ ટી આપેલ છે બરાબર તો આનો મતલબ કે આવી રીતે આમ છે કે અહીંયા પી છે અહીંયા ક્યુ છે અને અહીંયા આર છે અને તેનો દ્વિભાજક દ્વિભાજક એટલે શું શું તો 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 કે આખો ખૂણો હોય બે સમાન ભાગમાં વિભાજન કરે અહીંયા છે છે દ્વિભાજક આપણે આ ખૂણાને લખો હોય ટી ક્યુ આ ખૂણાને મારે દર્શાવવું હોય તો આવી રીતે આમ દર્શાવી શકું કે ખૂણો ટી ક્યુ એનો મતલબ શું થશે તો કે આખો જે ખૂણો આપેલો છે પી ક્યુ ખૂણો પી ક્યુ આપેલ છે તેનો અડધો ખૂણો છે અહીંયા ટી ક્યુ આર છે તે આખા ખૂણાનો અડધો ખૂણો છે કારણ કે આ શું છે દ્વિભાજક છે બરાબર તેવી જ રીતે તેવી જ રીતે અહીંયા આપણને ટી આર દ્વિભાજક આપેલો છે તો અહીંયા કંડિશન આવી રીતે આમ છે તો અહીંયા બિંદુ આર છે અહીંયા બિંદુ પી છે ને અહીંયા એસ છે અને આ દ્વિભાજક છે આર ટી તો હવે મારે ધારો કે આ ખૂણો મેળવવો હોય તો હવે મને ખૂણા ટી આર એસ નું માપ કેટલું મળે તો આખો ખૂણો કેટલો છે પીઆર એસ આ વેલ્યુ આ સમીકરણની અંદર મૂકીએ તો અહીંયા ટીઆરએસ નું માપ આપણને આટલું મળશે અને ટી નું માપ આટલું મળ્યું તો આ બંને સમીકરણને આપણે સમીકરણ બે માં મૂકીએ તો શું થશે આવી રીતે આમ કે ખૂણો આર ટી ક્યુ બરાબર શું થાશે તો અહીંયા ખૂણો ટીઆરએસ આપેલું છે તો તેના બરાબર આપણે આ વસ્તુ લખી શકીએ તો શું થશે અહીંયા ખૂણો પીઆર છેદમાં બે ઓછા અહીંયા ઓછાની નિશાની છે એટલે અહીંયા ઓછા અને ખૂણો ટી ક્યુ આપેલ છે તો ખૂણો ટી ક્યુ કેટલો છે તો કે ખૂણો પી ક્યુ ના છેદમાં બે તો આમાંથી તમે બે કોમન કાઢી લ્યો આવી રીતે એક દુતિયાઉ તો શું વધે ખૂણો પી એસ માઇનસ ખૂણો પી ક્યુ આવી રીતે આમ વધે તો જુઓ અહીંયા ખૂણો પીઆરએસ માઇનસ ખૂણો પી ક્યુ આપણે સમીકરણ એક જોયેલું હતું તો તેમાં ખૂણો પી એસ માઇનસ ખૂણો પી ક્યુ બરાબર શું લખી શકાય ખૂણો આરપી ક્યુ બરાબર તો આપણે સમીકરણ એકની વેલ્યુ આમાં મૂકીએ તો આને ધારો કે સમીકરણ નંબર ત્રણ આપીએ તો લખવાનું કે સમીકરણ ત્રણમાં સમીકરણ ત્રણમાં સમીકરણ એકની કિંમત મૂકતા એકની કિંમત મૂકતા તો શું થશે અહીંયા તો કે ખૂણો આર ટી ક્યુ બરાબર શું થશે અહીંયા આગળ એક દુતીયાંશ છે અને આની જગ્યાએ તમે શું લખી શકો ખૂણો આરપી ક્યુ તો અહીંયા લખવાનો ખૂણો આરપી ક્યુ તો આ વસ્તુ આપણને સાબિત કરવાની કહી હતી કે ખૂણો ક્યુ લખો કે આર ટી ક્યુ લખો બે સમાન થશે બરાબર એક દુતીયાઉ ખૂણો ક્યુ કે ખૂણો પીઆર ક્યુ બંને વસ્તુ સેમ જ છે તો અહીંયા લખવાનું કે જે સાબિત થાય છે તો આશા છે કે આ દાખલો તમને સમજાઈ ગયો હશે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે Thank you.